પ્રેરિતોના કૃત્ય એનો 22મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 22મો. ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છું તે સાંભળો. તેઓ તેને હિબ્રુ ભાષામાં બોલતો સાંભળીને વધારે છાના રહ્યા. તેણે કહ્યું કે હું કિલિકિયાના તારસસમાં જન્મેલો યહૂદી છું, પણ આ શહેરમાં ગમાલેલના ચરણમાં ઉછરેલો અને આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો અને આજ તમે સર્વ જેવા દેવના સંબંધમાં ચુસ્ત છો તેવો જ હું પણ હતો. ભાઈ, હું આ માર્ગના પુરુષોને તેમાં સ્ત્રીઓને બાંધીને ત્યાં બંદીખાનામાં નાખીને મરણ પામતા સુધી સતાવતો હતો. એ વિશે પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ મારા સાક્ષી છે. વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્રો લઈને હું દમસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને હું શિક્ષા કરવા સારું યરૂસલેમ લાવું. ચાલતા ચાલતા હું દમસ પાસે પહોંચ્યો ત્યારે લગભગ મધ્યાને મારી આસપાસ આકાશમાંથી એકાએક મોટો પ્રકાશ ઝબૂક્યો. ત્યારે હું જમીન પર પડી ગયો અને મને સંબોધીને કહેતી હોય એવી એક વાણીને સાંભળી કે સાઉલ સાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે મેં ઉત્તર આપ્યો કે પ્રભુ, તું કોણ છે? તેણે મને કહ્યું કે હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે. તે મારી સાથે જેઓ હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓને સાંભળવામાં આવી નહીં. ત્યારે મેં પૂછ્યું કે પ્રભુ, હું શું કરું? પ્રભુએ મને કહ્યું કે ઉઠીને દમસ્કમાં જા અને જે તારે કરવાનું નિર્માણ થયું છે તે સગળા વિશે ત્યાં તને કહેવામાં આવશે. તે પ્રકાશના તેજને લીધે હું જોઈ શક્યો નહીં. મારે માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કમાં ગયો. નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલનારો અનાન્યા નામે એક ઈશ્વર ભક્ત હતો. તેના રહેનારા સર્વ યહૂદીઓ તેના વિશે સારું બોલતા હતા. તે મારી પાસે આવ્યો અને મારી બાજુ પર ઉભારીને તેણે મને કહ્યું કે ભાઈ સાઉલ, તું દેખતો થા. તે જ વખતે દેખતો થઈને મેં તેને જોયો. પછી તેણે મને કહ્યું કે તું દેવની ઈચ્છા જાણે અને તે ન્યાયને જુએ અને તેના મોની વાણી સાંભળે માટે આપણા પૂર્વજોના દેવે તેને પસંદ કર્યો છે, કેમ કે જે ત્યાં જોયું છે અને સાંભળ્યું છે તે વિશે સર્વ લોકોની આગળ તું તેનો સાક્ષી થશે. હવે તું કેમ ઢીલ કરે છે? ઉઠ અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે અને તારા પાપ ધોઈ નાખ. પછી હું યરૂસલેમ પાછો આવ્યો અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો એવામાં હું મૂર્છાંગત થઈ ગયો અને પ્રભુએ મને દર્શન દઈને કહ્યું કે ઉતાવળ કરીને યરૂસલેમમાંથી નીકળી જા, કેમ કે મારા વિશેની તારી સાક્ષી તેઓ માનશે નહીં. ત્યારે મેં કહ્યું કે પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાને હું બંદીખાનામાં નાખતો હતો અને દરેક સભાસ્થાનમાં તેઓને મારતો હતો અને તારા સાહેબ સ્ટેફનનું લોહી વહેવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઉભો હતો અને તે કામમાં રાજી હતો અને હું તેને મારી નંખાવનારા વસ્ત્ર સાચવતો હતો. ત્યારે તેણે મને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર વિદેશીઓની પાસે મોકલી દઈશ. તેઓએ આટલે સુધી તેની વાત સાંભળી. પછી તેઓ બૂમ પાડીને કહ્યું કે એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવાને લાયક નથી. તેઓ બૂમ પાડતા તથા પોતાના જબ્બા નાખી દેતા તથા પવનમાં દૂર ઉડાડતા હતા. ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી અને તેઓએ શા કારણથી તેની સામે એવી બૂમ પાડી તે જાણવા સર તેને કોળા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું. તેઓએ તેને વાદળોથી બાંધ્યો. ત્યારે પાવલે પાસે ઉભેલા સુબેદારને કહ્યું કે જે માણસ રોમન છે અને જેનો ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી તેને તમારે કોળા મારવા એ શું કાયદેસર છે? સુબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે તું શું કરવા ધારે છે? એ માણસ તો રોમન છે. ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે મને કહે, શું તું રોમન છે? તેણે કહ્યું કે હા. ત્યારે સરદારે ઉત્તર આપ્યો કે મેં મોટી રકમ આપીને આ નાગરિકતાનો હક ખરીદ્યો છે. પણ પાવલે કહ્યું કે હું તો જન્મથી નાગરિક છું. ત્યારે જેઓ તેની તપાસ કરવાની તૈયારી કરતા હતા તેઓ તરત તેને મૂકીને જતા રહ્યા અને તે રોમન છે એ જાણ્યાથી તથા પોતે તેનો બંધાવ્યો હતો તે સરદાર પણ બી ગયો. પણ યહૂદીઓ તેના પર તહેમત મૂકે છે એનું ખરું કારણ જાણવાના ઈરાદાથી તેણે બીજે દિવસે તેના બંધનો છોડ્યા અને મુખ્ય યાજકોને ત્યાં તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી. પછી તેના પાઉલને લાવીને તેણે તેઓની આગળ રજૂ કર્યો.